કેમ છો વિદ્યાર્થી મિત્રો હું ગામિત નીરુ એકલે મોડેલ સ્કૂલ ખડદાવતી આપ સૌને હું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજના હોમ લર્નિંગમાં આપણે ધરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરની અંદર આપણે ગરીબી એટલે શું ગરીબીના લક્ષણો વિશે જોઈ ગયા હતા ગરીબી કેવા પ્રકારની હોય એના વિશે આપણે ચર્ચા કરી હતી આજના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો ગરીબી ઉદ્ભવના કારણો વિશે આપણે ચર્ચા કરવાના છે તો સૌપ્રથમ જે વિદ્યાર્થી મિત્ર દેશમાં વરસાદની અનિયમિતતા અને સંચાઈની અપૂર સોરી દેશમાં વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડોને કારણે ખેત પેદાશોની આવકમાં ઘટાડો ઘટાડો થયો છે ગરીબી ઉદ્ભવને કારણે ગ્રામીણ ક્ષેત્રે ચોમાસાની ઋતુ સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તોનો અભાવ ત્યાર પછી ગામડાના લોકોમાં કૃષિ સિવાયના બીજા વ્યવસાયો માટે જરૂરી શિક્ષણ જ્ઞાન તાલીમ કે કુશળતાનો અભાવ કે ગામડાની વાત કરું તો લોકો પાસે અજ્ઞાનતાનું પ્રમાણ હોય કોઈ જ્ઞાન હોય એમની પાસે એની પાસે કોઈ તાલીમ ન હોય એટલે આવી કે આવા આવા તાલીમનો અભાવ હોય અને એના કારણે તેઓને વ્યવસાય મળી શકતો નથી ત્યાર પછી જ્ઞાતિ પ્રથા તેમજ પરંપરાગત રૂઢિ રૂઢિઓ અને રિવાજો પાછળ ઉપરાંત ઉપરાંતના ખર્ચ કરવાથી લોકો દેવાદાર બને છે આમ બિન ઉત્પાદિત ખર્ચ ખર્ચા કરવાથી વ્યક્તિ ગરીબ જ બની જાય છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી વ્યક્તિ શોષણ અને અન્યાયનો ભોગ બને છે સરકારી યોજનાઓની માહિતીનો અભાવ ગરીબોને મળતા મળતા લાભ તે મેળવી શકતો નથી લોકો પાસે નિરીક્ષરતાનું પ્રમાણ હોય અને એના કારણે આજે લોકો પાસે જ્ઞાન નથી અને યોજનાની કોઈ માહિતી ન હોય તો લોકોને એ માહિતી ખબર ન હોય તો આજે લોકો એ જે લાભ મળે જ છે એ લાભ મળી મેળવી શકતા નથી આગળ જે આર્થિક નીતિના ઘડતરમાં સમાજના છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેના હિતની ઉપેક્ષા થવી ત્યાર પછી રકોડિયા પાકને પ્રોત્સાહન મળવાથી ખોરાકી પાકોનું ઉત્પાદન ઘટ્યું પરિણામે અનાજ કોઠોના ભાવ વધ્યા ભાવ વધારા અને મોંઘવારીને કારણે વ્યક્તિને બે ડંક પૂરતું વજન મળ્યું નથી આ એક કારણ છે આર્થિક સુધારાને લીધે ગ્રામીણ અર્થવ્યવસ્થા પર વિપરીત અસર થઈ કુટીર અને લઘુ ઉદ્યોગો બંધ થયા રોજીરોટીનું રોજીરોટી ન મળવાથી લોકો શહેર તરફ વળ્યા આ ઉપરાંત ખેતીની આવકમાં ઘટાડો થવા લાગ્યો અને ગામડામાં મજૂરી કામ ઓછું થવા લાગ્યું પસણક્ષમ આહારના અભાવે ગરીબો અને નાના મોટા રોગોનો ભગ બને છે પરિણામે તેમની સારવાર સારવારનો ખર્ચ વધે છે જ્યારે આવકમાં વધારો થતો નથી તેથી ગરીબી ગરીબોની આર્થિક સ્થિતિ સુધરતી નથી ટેકનોલોજીમાં ફેરફાર થતાં ગામડાના પરંપરાગત જે વ્યવસાયો હતા જેમ કે કુટીર ઉદ્યોગો ગ્રામ ઉદ્યોગો પડી ભાંગ્યા તેથી બેકારીમાં વધારો થયો છે આજે ગામડાના નાના મોટા ઉદ્યોગો ચાલતા હતા એ પડી ભાંગ્યા છે એનું કારણ એક જ છે વિદ્યાર્થી મિત્રો કે ટેકનોલોજીની અંદર ફેરફાર જોવા મળે છે નવા નવા યંત્રોની શોધ થઈ છે અને એના કારણે લોકો પાસે જ્ઞાન નથી શિક્ષણનો અભાવ છે અને એના માટે જ લોકો આજે બેકારીનો એની અંદર જ બેકારીમાં વધારો થયો છે ત્યાર પછી આગળ જે વસ્તીમાં દેશમાં વસ્તી વધારાનો દર વધ્યો છે જ્યારે મૃત્યુદર ઘટ્યો છે અને એના કારણે લોકોના સરેરાશ આયુષ્યની અંદર વધારો થયો છે પરિણામે સમાજમાં શ્રમની માંગ કરતાં કામ કરનાર વર્ગનો વધારો થયો જેથી બેકારી વધી છે ત્યાર પછી જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ સામે પુરવઠો ઘટતા ભાવો વધ્યા અને લોકોની યાદ સોરી લોકોની ખરીદી શક્તિ ઘટી પરિણામે જીવન ધોરણ નીચું ગયું અંતે દેશમાં ગરીબીનું પ્રમાણ વધવા લાગ્યું છે તો આ રીતે ગરીબીના કારણો જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો તમે અહીં ગરીબીના કારણો જોઈ શકો છો દેશમાં દેશમાં વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડને કારણે ખેત પેદાશોની આવકમાં ઘટાડો થયો છે આવા ઘણા બધા કારણો છે તમે નોંધ કરશો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્નો છે એની તૈયારી તમે કરશો હવે આગળ જોઈએ ગરીબી નિવારણ નિવારણના વિવિધ ઉપાયો કે વિદ્યાર્થી મિત્રો આપણા દેશમાં ગરીબીનું પ્રમાણ છે તો એનું નિવારણ આપણે કેવી રીતે કરીશું તે જોઈએ તેના વિશે જોઈએ ગરીબી ઘટાડવા માટે ભારત સરકારે આયોજનમાં ચાર પ્રકારની વ્યૂહરચના વિવિધ ઉપાયો અપનાવી છે દેશનો ઝડપી આર્થિક વિકાસ થવાથી રોજગારી અને આવકની તકોમાં વધારો થશે તેમાં શ્રીમંતોને પ્રાપ્ત થતા લાભો ગરી ગરીબો સુધી વિસ્તરશે એવી આશાએ ગરીબી હટા હટાવવાના સૂત્રો સાથે સરકારે આયોજનમાં મોટા અને ભારે ઉદ્યોગની સ્થાપનાને પ્રોત્સાહન આપ્યું દેશમાં હરિયાળી ક્રાંતિ લાવા બધી પંચવર્ષી યોજનામાં કૃષિ ક્ષેત્રના વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું આમ છતાં દેશમાં મંદ આર્થિક વિકાસ અને વિકાસના લાભોને અસમાન વહેંચણીને કારણે ગરીબીમાં અપેક્ષિત ઘટા ઘટાડો થઈ શક્યો નથી ધનિકો વધુ ધનિક થયા અને ગરીબો વધુ ગરીબ બન્યા છે ત્યાર પછી સરકારે આવકની સમાન વેચણી કરવા માટે કેટલાક ઉપાયો હાથ ધર્યા જેથી ધનિકો અને ગરીબો વચ્ચેનું અંતર ઘટી શકે શકે જેમ કે એ ધનિક વર્ગ અને મધ્યમ વર્ગ પર કરવેરા નાખ્યા બીજું ધનિક વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતી મોત્સોકના ભોગવિલાસની અને સુખ સગવડની વસ્તુઓને ઉત્પાદન પર ઊંચા કરવેરા નાખવામાં આવ્યા ગરીબ લોકોને રજિંદા વપરાશની વસ્તુઓના ઉત્પાદનને અગ્રિમતા આપી એ વસ્તુઓ બજાર ભાવો કરતાં ઓછા ભાવે તેવી જાહેર વિતરણ પ્રણાલી ગરીબોની વ્યાજબી ભાવની દુકાનો દ્વારા નિયત જથ્થામાં રાહતદાર જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડે પાડીને તેમના જીવન ધોરણનું ઊંચું લાવવા લાવવાનો ભી અપનાવ્યો આગળ જમીનદાર પ્રથાની નાબૂદી કરી ગણતરી માટે જમીનની માલિકીને હક પ્રાપ્ત થયો અંગેની જગવાઈઓ ધરાવતો ગણ ગણતારો જમીન ટોચમર્યાદાનો કાયદો ફજલ પડતર જમીનની ભૂમિહીન ખેડૂતોની વેચણી ગણતરનું નિયમન ખેડહકની સલામતી જમીનનું હદ્ધાનું સી સીમાંકન વગેરે જમીન ધારાનો સુધારા સુધારાનો ઉપયોગ હાથ ધર્યો છે ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો કે જમીનદારોને આવકમાં ઘટાડો થયો જમીન વિહા ખેતમજૂર કે ગણત્યાની આવકમાં વધારો થાય એ રીતે ગરીબોને સ્થિતિ સુધારાનો બીહો અપનાવ્યો સરકારે રોજગારીના આર્થિક તોકો વધારવા કૃષિ પેદાશો પર આધારિત ઉદ્યોગો ડેરી ઉદ્યોગ પશુપાલન મત્સ્ય ઉદ્યોગ વનીકરણ નાની મોટી સિંચાઈ યોજનાઓ ગૃહ ઉદ્યોગ લઘુ લઘુ ઉદ્યોગ કુટીર ઉદ્યોગ વગેરે શ્રમ પ્રદાન ઉદ્યોગ માટે પ્રોત્સાહક નીતિઓ જાહેર કરીને આર્થિક મદદ કરી આ ઉપરાંત સરકારે કાયદા ઘડીને કેટલીક ચીજ વસ્તુનું ઉત્પાદન ગૃહ ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગ પૂરતું અનામત રાખવામાં આવ્યું છે ત્યાર પછી સરકારે ગ્રામીણ ક્ષેત્ર ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ આરોગ્ય વસાવટ વસવાટ કુટુંબ નિયોજન સંદેશા વ્યવહાર રસ્તા સિંચાઈ કૌશલ્યના વિકાસ વગેરે અંગેના કાર્યક્રમો અમલમાં મૂક્યા બિયારણ ખાતરોને ટ્રેક્ટર માટે સસ્તી બેંક લોનની સગવડ કરી શૈક્ષણિક ક્ષેત્રે ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ શરૂ કર્યા જેથી કરીને લોકો તાલીમ લઈ શકે યુવા યુવક યુવતીઓને ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશીપ ફી માફી આશ્રમ શાળાઓ વગેરેની સગવડો કરી મહિલા સશક્તિકરણના પ્રયાસ રૂપે મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા સ્વરોજગારના કાર્યક્રમો શરૂ કર્યા જેથી કરીને ગરીબી ગરીબી નિવારણ નિવારણ આપણે દેશની અંદર લાવી શકીએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળનો ટોપિક છે ગરીબી ઘટાડવાની મુખ્ય સરકાર ઉપાયોની સમજ એટલે કે દેશની અંદર ગરીબીનું પ્રમાણ છે તો સરકાર દ્વારા કયા પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા છે એના વિશે આપણે ચર્ચા કરવાના છે ભારત સરકારે ગરીબી નિર્મૂલન માટે પાંચ પ્રકારના કાર્યક્રમો બનાવ્યા છે વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમ સ્વરોજગારી કાર્યક્રમ અન્ન સુરક્ષા અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો ત્યાર પછી સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો અને શહેરી ગરીબી નિવારણના કાર્યક્રમો તો સૌ પ્રથમ આપણે જોઈએ કૃષિ વિકાસ માટેના કાર્યક્રમો અથવા યોજનાઓ એમાં પ્રથમ છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના પ્રધાનમ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના જે છે આ યોજના દ્વારા કૃષિ ઉત્પાદન દરમાં વધારો થાય કૃષિ સલંગ સંલગ્ન વિભાગના વિકાસ થાય સિંચાઈની સવલતોમાં વધાર થાય વધારો થાય જળ સંકટ નાથવા માટે નાના મોટા ચેકડેમ્બો બાંધવા વગેરે હેતુઓ સિદ્ધ કરીને ખેડૂતોને ખેતીના જખમો અને દેવાથી બચાવવાનો તેમજ રોજગારી પૂરી પાડીને તેમને ગરીબીમાંથી ઉપર લાવવાનો પ્રયાસ ત્યાર પછી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના આ યોજના ખેત સુરક્ષા વીમા યોજના વધુ સુગ્રથિત કરીને અમલમાં મૂકવામાં આવી છે આ યોજના મુજબ કુદરતી આફતોથી ખેતીના ઊભા પાકને થતા નુકસાન માટે ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે આ ઉપરાંત ટેકાના ભાવે કપાસની ખરીદીમાં ખેડૂતોને બનસ આપ બનસ આપવામાં આવે છે કૃષિ પેદાશના ભાવો સ્થિર રાખવા માટે સરકારે ક્ષિતિ ક્ષિતિમુક્ત કૃષિ ભાવ પંચની રચના કરી છે ત્યાર પછી રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ આ કાર્યક્રમ હેઠળ સરકાર દ્વારા ખેતરને પાણી હયાત કેનાલના માળખા સુધારવા જમીન ધવણ અટકાવવું અનુસૂચિત જનજાતિ ખેડૂતો માટે ટ્યુબવેલ બનાવવા ક્ષાર પ્રવેશ નિયંત્રણ વગેરે કાર્યક્રમો અમલમાં મૂકવા ઉપરાંત તળાવનું ખોદકામ વોટર સેટ વિકાસ ટાંકી નિર્માણ વરસાદ પાણીનો સંગ્રહ વનીકરણ નેરને બાંધકામ બગાયતકામ ચેકડેમનું બા બાંધકામ વગેરે રોજગારલક્ષી કાર્યક્રમ દ્વારા ગ્રામીણ ક્ષેત્રે કૃષિ પર આધારિત કુટુંબોની કુટુંબોની ગરીબીમાંથી ઉપર લાવવા પ્રયત્નો કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તમે પણ તમારા ગામની અંદર તમે જોઈ શકશો કે દરેક ગામડાની અંદર રોજગાર આપ રોજગારીનું કામ આપવામાં આવે છે ચેકડેમ બનાવવામાં આવે છે ખેતરોનું જે ધોવાણ થાય એમને એમને ત્યાં પાળ બનાવવામાં આવે છે એટલે આ રીતે સરકાર દ્વારા રોજગારી આપવામાં આવે છે અને એ રીતે ગરીબીનું પ્રમાણ ઓછું કરવા માટે સરકાર દ્વારા પ્રયાસ થતા હોય છે ત્યાર પછી એ નામ યોજના આ યોજનાના મુખ્ય હેતુ એ છે કે કૃષિ પેદાશોને વેચાણના વચેટીયાઓ અને દલીલોથી ખેડૂતોને થતું આર્થિક નુકસાન અટકાવવાનું તેમજ ખેડૂતોને તેમની પેદાશોની હરીફાઈથી વધુ લાભ આપવા આપવાનો છે આ માટે સરકારે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કર્યું છે તેમાં ખેડૂતો પોતાની પેદાશો પેદાશોને ઓનલાઈન સૂચિબદ્ધ કરાવી શકે છે વેપારી એ પેદાશોની કોઈ પણ જગ્યાએથી બોલી બોલી લગાવી શકે છે એટલે ઓનલાઈન કોઈપણ કામ થઈ શકે છે આ યોજનાઓ થકી આગળ બીજી બીજી યોજના બીજી સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવેલો છે તે છે ગ્રામદયથી ભારત ઉદય કે આ કાર્યક્રમ રાષ્ટ્રીય પેજોડ કાર્યક્રમ હેઠળ કરવામાં આવતા તમામ કામોને સમાવેશ કરવામાં આવ્યો છે આ કામોને કામોનો મુખ્ય હેતુ રોજગારીની તકોનું સર્જન કરી ગામડાને સમૃદ્ધ બનાવવા બનાવવાનો છે આ યોજના કામમાં ગરીબોનું ન્યૂનતમ વેતન આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો મી ક્યાં આગળના ટોપિકની અંદર પણ વાત કરી કે આ રીતે લોકોને ગામની અંદર કામગીરી આપવામાં આવે છે અને લોકો પોતાની રોજીરોટી મેળવી શકે છે ત્યાર પછી દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોત યોજના આ યોજના હેઠળ ગ્રામીણ ક્ષેત્રે વિના અવરોધે ચોવીસ ગુણ્યા સ્થાન એટલે કે રાત દિવસ રાત દિવસ સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવા ઘરોમાં અને ખેતરોમાં રાહદાર વીજળી પૂરી પાડવી દેશભરમાં વીજળીની સુવિધા વિનાના અઢાર હજાર ગામોમાં વીજળી પહોંચાડવામાં નવી લાઈનો અને નવા નવા વીજ સબ સબ સ્ટેશનોમાં સ્થાપવા તથા કૃષિ ક્ષેત્રના વીજળીના સાધનો ખરીદવા તેમ સૌર ઉર્જા દ્વારા વીજળી મેળવવા અને સોલાર માટે ટેકનિક ટેકનિકલ સાધનો ખરીદવા સબસિડી રૂપે સહાય પૂરી પાડીને ખેડૂતોને ગરીબી નિવારણ નિવારવા પ્રયાસ કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સરકાર દ્વારા ગરીબી નિવારણના કેટલાક ઉપાયો વિશે જોઈ ગયા જોઈ ગયા છીએ આવતીકાલના પ્રકરણની અંદર આપણે આવતી આવતીકાલના ટોપિકની અંદર આપણે ફરીથી મળી મળીશું વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી મારી ચેનલને તમે લાઈક કરજો કમેન્ટ કરજો અસ્તુ